करी के राजस्थान नो इतिहास इंग्लिश मा एनु कोई गुजराती करण करने शौर्य तर्पण नाम नो पुस्तक बाहर पड़ी छे वर्षो पहला मारी पासे छे मैं वाचू छे एमे एक प्रसंग छे साहेब सरस प्रसंग छे एक तो महाराणा प्रताप चीपर ऊपर बैठा छे मूळ तो ई आखू कुटुंब भाई भील समाज होय ने ક્યાંથી અકબરનો ઘેરો આવે કેમ ખબર પડે ભીલ ભીલ કુટુંબ હોય લઈ અને બધે ફેરવે છે એમાં દીકરી મહારાણા પ્રતાપની દીકરી ભૂખી થઈ સાહેબ ખાવા કાંઈ ન મળે કલ્પના તો કરો સાહેબ જેને અકબર એમ કે તમે દિલ્હી પધારો મહારાણા પ્રતાપને પ્રતાપ એમ કે હું દિલ્હી નો આવું બસ હું એક મારા બાપને બાપ કહું એકલિંગજીને બાપ કહું બાકી હું દિલ્હી નો આવું આવા તો કરવા બી તો રાતી રાચ્યું જાય પણ એ દીકરી ભૂખી થઈ સાહેબ એ તો આપણે પાઠ્યપુસ્તકમાં આ પ્રસંગ આવે છે ભીલ લોકો વનસ્પતિના જાણકાર ખડનો રોટલો કર્યો અને એ દીકરીને હાથમાં દીધો જગલ બિલાડો લઈ ગયો અને દીકરી રોવા માંડી પ્રતાપથી સહન ન થયું સાહેબ નીકળી ગયા ત્યાંથી આવ્યા ચીપર ઉપર જઈને બેઠા રમણે હાથ સાહેબ શિષ્યો રાજપૂત હિન્દુ સાલિગ્રામ કહેવાય એમાં એક માલધારી દોનો દંપતી નીકળે છે હાંડળી ઉપર સવાર થઈને ચાળને છાંય હાંડળી ઝુકાડી પત્નીને કીધું તમે અહીં બેહો હું ચીપર ઉપર બેઠો એક તેજસ્વી પુરુષ છે કોણ છે એની ખબર નથી માલધારીને એને રામ રામ કરી આવું આપણે હજી સુધી સાહેબ સૌરાષ્ટ્રમાં અજાણ્યા માણસો ગામના પાદરમાં નીકળતા ને હવે તો વાહન વ્યવહાર થઈ ગયો તો ગામના પદર કેતા માણસો રામ રામ ભાઈ રામ રામ એક શિષ્ટાચાર એટલે આ માણસ ગયો માલધારી ભાઈ રામ રામ મહારાણા પ્રતાપ બોલ્યા રામ રામ ભાઈ ક્યાંથી આવો છો આમ નેહડામાંથી આવું છું હા જવું છે ક્યાં આ બાજુ ઉતરતા એક નેહડો છે રાજો છાણી બેસી જાડને છાઈ મારી પત્ની છે એનો પિયર તહેવાર કરવા મૂકવા જાઉં છું આ તો તમને ભાઈલા એટલે હું મળવા આવ્યો હા હા હારું હારું મહારાણા પ્રતાપ પૂછે છે દીકરા કેટલા ભાઈ તમારે ઈ કરો કે નથી ભાઈ નહીં તો દીકરી હું તો દીકરીની વાત ઘૂમતી હતી એને દીકરી તો દીકરી એ કે નથી નહીં તો ના દીકરો દીકરી કાંઈ નથી ને આટલી ઉંમરે દાંપત્ય જીવનમાં કાંઈ ખોટ ખાપણ છે માલધારીએ જવાબ આપ્યો એ સાહેબ શૌર્ય તર્પણમાં લખ્યું છે હું તો ટોડ રિચા ટોડ રાજસ્થાન ઇતિહાસમાં લખ્યું છે એનું ગુજરાતીકરણ છે માલધારી જવાબ આપ્યો ખોટ ખાપણ કઈ નથી પણ અમારા મહારાણા પ્રતાપને એની માતૃભૂમિ પાછી ન મળે ત્યાં સુધી ઘર સંસાર ન માંડો એમાં અમે બે માણે વ્રત લીધા છે અમે દાંપત્ય જીવન મારે ગ્રસ્તાશ્રમ ન કરવો એવા અમારે નિયમ છે અને સાહેબ પ્રતાપ દીકરીનું દુઃખ ભૂલી ગયા આંખમાં આંસુ આવી ગયા અને એટલું બોલ્યા કે આ લોકોના હૈયામાં મારું સ્થાન હોય તો મને માતૃભૂમિ મળી ચૂકી છે સાહેબ